કોરોના વાયરસ સંદર્ભે બોટાદ જિલ્લા રણપુર તેમજ રણપુર તાલુકામાં પોલીસ ડ્રોન કેમેરાથી લોકો ઉપર નજર રાખશે. જાહેરમાં, શેરીઓમાં, સોસાયટીઓમાં હરતા ફરતા લોકો ઉપર ડ્રોન કેમેરાથી બાજ નજર રખાશે. જો કોઈ ચોરી છુપીથી હરતા ફરતા જણાશે તો જેલના હવાલે થશે. નોવેલ કોરોના વાયરસ સંદર્ભે ભાવનગર રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તથા બોટાદ જિલ્લાના એસપી હર્ષદ મહેતાએ કોરોના વાયરસને વૈશ્વિક બીમારી નાથવા માટે લોકો શહેર, જિલ્લા લોકડાઉન દરમિયાન ચોરી છુપીથી પણ સોસાયટી, મહોલ્લા, ગામ કે રોડ ઉપર એકત્રિત ન થાય અને વાયરસનું સંક્રમણ ન થાય તે હેતુથી ડ્રોન કેમેરા, વિડીયોગ્રાફીની, સીસીટીવી કેમેરા અને ગુપ્ત બાતમીના આધારે તેમજ વોટ્સઅપ ઇમેજથી પણ બાજ નજર રાખવામાં સૂચના આપવામાં આવી. આ અંગે રાણપુર પોલીસ સ્ટેશનના ડીવાયએસપી ચેતન મુંધવા તેમજ પીઆઈ એમએમ દિવાન તેમજ સ્ટાફના માણસો દ્વારા રાણપુર શહેરના રણકીય વિસ્તાર જેવા કે જાહેર માર્ગો, શેરી, સોસાયટી તેમજ રાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એકઠા થતા લોકો ઉપર ડ્રોન કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે. ડ્રોન કેમેરામાં અને વિડીયોગ્રાફીમાં દેખાતા લોકો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આમ રાણપુર પોલીસ સ્ટેશનના ડીવાયએસપી ચેતન મુંધવાએ જણાવ્યું હતું કે રાણપુર પોલીસ તરફથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે લોકડાઉનના સમય દરમિયાન પોલીસને સહકાર આપી પોતાના ઘરે રહીને દેશની સેવામાં સાથ આપી અને બહાર નીકળવાનું ટાળીએ, જેનો ભંગ કરવા બદલ આપના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ડ્રોન કેમેરા કોઈપણ સમયે સવાર, બપોર કે સાંજ ઉડાડવામાં આવશે અને જે કોઈ તેમાં દેખાશે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બોટાદના રાણપુર વિસ્તારમાં જે ગ્રામ્ય વિસ્તાર અને ટાઉન વિસ્તારમાં ડ્રોન ટેકનોલોજીના યુઝ કરીને સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવે છે, જેની અંદર ગ્રામ્ય વિસ્તારો અને ટાઉનમાં દરેક શેરીએ અને સોસાયટી વિસ્તારમાં ડ્રોનનો ઉપયોગ કરીને ત્યાં સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે, જેની અંદર લો જે ફાલતુની મૂવમેન્ટ કરી રહ્યા હોય અથવા તો જે ટોળા વળીને માણસો બેસતા હોય છે તો તેની ઉપર અમારી નજર રહેશે અને તેને અમો ટેકનોલોજીનો યુઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરશું. અને આવા ડ્રોન ક્યાં ક્યાં સમય ઉડાડવામાં આવશે અને કેવા વિસ્તારોમાં ઉડાડવામાં? ડ્રોનનો સમયગાળો કોઈ ફિક્સ નહીં રહે, પિરિયોડિક અમે અને સવાર, સાંજ, બપોરે ગમે ત્યારે ઉડાડશું અને એનો વિસ્તાર રહેશે, કોઈ પણ જે રહેણાંક વિસ્તાર હશે અથવા તો જે મહોલ્લા વિસ્તાર હશે જ્યાં અંદરના વિસ્તારમાં પોલીસ અવારનવાર ઓછી ફરતી હોય તો એવા વિસ્તારોને પણ ડ્રોનથી અમે સર્વેલન્સમાં સાંકળી લઈશું.